એના માટે બે વસ્તુ જવાબદાર રહે કે ચુંબકીય ક્ષેત્ર હે એ ક્ષેત્રની દિશામાં લઈ જાય અને તાપમાન એ ક્ષેત્રની દિશામાંથી વિચલિત કરે એટલે બધી ડાયપોલ તમારા ક્ષેત્રની દિશામાં લઈ જાવી ને તો આનું મૂલ્ય વધારવાનું કે જે ક્ષેત્રની દિશામાં લઈ જાય છે ટોર્કને લીધે અને આનું મૂલ્ય ઘટાડવાનું કારણ કે આ ક્ષેત્રની દિશામાંથી વિચલિત કરે છે એટલે આનું મૂલ્ય તમે વધારતા જાઓ અને તાપમાન ઘટાડતા જાઓ એટલે બધી ડાયપોલ ધીમે ધીમે કરીને ક્ષેત્રની દિશામાં જતી જાય એટલે એમની કિંમત વધશે એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કેપિટલ એમ એટલે મેગ્નેટાઇઝેશન તીવ્રતા એમ બરાબર સ્મોલ એમ ના છેદમાં વી એમાં વધારો થાય અને કાઈ એમ એટલે કેપિટલ એમ ના છેદમાં એચ એમાં વધારો થતો જાય અને જ્યારે બધી ડાયપોલ ક્ષેત્રની દિશામાં વહી જાય ને ત્યારે આ ત્રણે ત્રણની કિંમત મહત્તમ થઈ જાય અને આ પરિસ્થિતિને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે છે હલાયા જવાબ પૂરો થાય બે પ્રશ્નના જવાબમાં આવી ગયા